નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દિલકંઠ વિદ્યાપીઠ પરિવાર વતી હું વાળા આજના વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અગિયાર આજ પ્રથમ સત્રાંતનું જે પેપર સોલ્યુશન છે વિષય સમાજશાસ્ત્ર તેનો વિગતવાર આપણે અભ્યાસ કરીશું જોઈશું કે કયા સવાલની અંદર કયો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ભાઈ સેક્શન એ નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે અને કુલ માર્કનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણે આ વર્ષે કોરોનાના કારણે જે શાળા શરૂ નથી થઈ એના કારણે જે જાણીએ છીએ કે ભાઈ પ્રથમ સત્રના જે પેપર છે અને એને તમારે એનો અભ્યાસ કરવાનો હોવાથી તેના વિશે ખાસ આ પેપર સોલ્યુશનનો લેક્ચર બનાવેલો છે તો એને ધ્યાનથી જોશો તો તમને લગભગ બધા સવાલ છે એના જવાબ વ્યવસ્થિત સમજાઈ જશે અને તમારા માટે તૈયાર પણ થઈ જશે પહેલો પ્રશ્ન છે દાસ કેપિટલ પુસ્તક કોણે લખેલું છે તો આપણી પાસે ચાર ઓપ્શન છે ઓગસ્ટ કોન્તે ઇમાઇલ દુર્ખીમ હર્બર્ટ સ્પેન્સર અને કાર્લ માર્ક્સ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે ઓલ ઓલરેડી પહેલેથી જ અગિયાર આર્ટ્સના સમાજશાસ્ત્ર વિષયમાં આપણે પહેલું ચેપ્ટર છે એનો ઓનલાઈન એજ્યુકેશન છે આપણે આપી ચૂક્યા છીએ અને તમે ભણી ગયા છો કે ખાસ આપણે ત્યારે પણ વાત કરી હતી કે ભાઈ જે કેપિટલ છે એ ખૂબ જ લોકપ્રિય પુસ્તક છે એટલે એનો જવાબ આવશે દાસ કેપિટલ ત્યાર પછી બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય ક્યારે શરૂ થયું તો અહીંયા આપણી પાસે ચાર ઓપ્શન છે ઈસવીસન ઓગણીસો ચૌદ ઓગણીસો સોળ ઓગણીસો અઢાર અને ઓગણીસો આ તમને સરળતા ખાતર અગાઉથી જવાબ છે છે કરેલા કે ખાસ ખાતરથી ચૌદમાં ભારતમાં સમાજશાસ્ત્ર વિષયનું અધ્યાપન કાર્ય શરૂ થયું અને આપણે જાણીએ છીએ કે મુંબઈ યુનિવર્સિટી અંદર જે પેટ્રિક ગિટ્સ છે એમના અધ્યક્ષના નીચે આ જે સમાજશાસ્ત્ર વિષય છે એની શરૂઆત છે ભારતમાં થઈ હતી ત્યારબાદ આપણે વાત કરી વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન આજના સમયમાં અધ્યાપકનો દરજ્જો એ કયા પ્રકારનો દરજ્જો છે ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે એ દરજ્જાને આપણે જાણીએ છીએ કે સમાજની અંદર આપણે સામાજિક વિજ્ઞાન સમાજશાસ્ત્રની અંદર સામાજિક વ્યવસ્થાના ત્રણ બે દરજ્જાઓ છે એક અર્પિત દરજ્જો અને એક પ્રાપ્ત દરજ્જો હવે અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો એટલે અર્પિત એટલે જે આપણને પેઢી દર પેઢી જે વંશ પરંપરાગત મળે છે તેને આપણે અર્પિત દરજ્જો જોઈએ છીએ અને પ્રાપ્ત દરજ્જો એટલે જે આપણે મેળવીએ છીએ પ્રાપ્ત કરીએ છીએ બરાબર છે તો અહીંયા જે અધ્યાપકનો જે દરજ્જો છે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે અહીંયા જોઈ શકો છો કે અધ્યાપકનો દરજ્જો છે એ આપણને પેઢી દર પેઢી મળતો નથી એને પ્રાપ્ત કરવો પડે છે એટલા માટે એનો જવાબ કયો આવશે તો કે પ્રાપ્ત દરજ્જો ચોથો સવાલ છે વિદ્યાર્થી મિત્રો સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલ એક જટિલ સંકુલ કે ભાઈ સામાજિક વ્યવસ્થા સમાજની જે વ્યવસ્થા છે એ કોને કહીશું તો કે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધથી આપણે બધા જો એકબીજા સાથે કાર્યાત્મક અલગ અલગ કાર્યના સંબંધી જોડાયેલા છે અને એના દ્વારા એક જે જટિલ સંકુલ બન્યું છે એને આપણે સામાજિક વ્યવસ્થા કહીએ છીએ આ કયા સમાજશસ્ત્ર વ્યાખ્યા આપી છે તો અહીંયા ચાર ઓપ્શન છે ટાલકોટ પાર્સન્સ સોરોકેન હર્બલ સ્પેન્સર અને વેલિનો વસ્કીએ તો એમાં ખાસ જવાબ આવે છે ટાલકોટ પાર્સન્સે આ વ્યાખ્યા આપેલી શિક્ષક એક શાળા છોડી બીજી શાળામાં જાય છે આ કયા પ્રકારની ગતિશીલતા છે તો ગતિશીલતાની આપણે વાત કરીએ તો ખાસ બે પ્રકારની સામાજિક ગતિશીલતા જોવા મળે એક આડી ગતિશીલતા અને એક ઉભી ગતિશીલતા આડી એટલે તમે જે વ્યવસાય સાથે સંકળાયેલા છો જ્યારે એમાં ને એમાં એક વિદ્યાર્થી એક શાળામાંથી ગયો અને બીજી શાળામાં ગયો તો એ આડી કારણ કે એમાં એનો દરજ્જો છે એમાં કોઈ ફેરફાર નથી થવાનો વિદ્યાર્થીનો વિદ્યાર્થી રહેવાનો છે તો એ આડી ગતિશીલતા છે જેમાં એ સ્થળ ફરે છે પરંતુ દરજ્જા કે એના ભૂમિકામાં કોઈ ફેરફાર થતો નથી ઉભી ગતિશીલતા કે ભાઈ કોઈ એક શિક્ષક છે શાળામાંથી ગયો અને કોઈ અન્ય ક્ષેત્ર ક્ષેત્ર સાથે જોડાયો ત્યારે ફરી જાય જાય ભૂમિકા રોલ ફરી જાય છે એનો તો એ ઉભી ગતિશીલતા છે તો અહીંયા શિક્ષક એક શાળા છોડી બીજી શાળામાં જાય છે મતલબ એ એક પ્રકારની આડી ગતિશીલતા છે એ સૂચવે છે એના પછી વિદ્યાર્થી મિત્રો સેક્શન બી સમાજશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે જયારે પ્રથમ ચેપ્ટરનો અભ્યાસ કર્યો ત્યારે વાત કરી હતી કે ભાઈ સમાજશાસ્ત્ર છે એના વિકાસમાં ઓગસ્ટ કોંત છે એમનું ખૂબ જ અભૂતપૂર્વ એમ કહી શકાય કે યોગદાન છે તો ખાસ ઓગસ્ટ કોંત છે એને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી હમણાં જ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અર્પિત દરજ્જાની વ્યાખ્યા આપી તેના ઉદાહરણ આપો અર્પિત દરજ્જો કોને કહેવાય તો અહીંયા કહ્યું છે કે વ્યક્તિને જન્મના આધારે કે વંશ પરંપરાગત જુઓ બે કારણ છે વ્યક્તિને જન્મના આધારે અને વંશ પરંપરાગત રીતે સમાજ તરફથી જે દરજ્જો મળે છે એને અર્પિત દરજ્જો કહેવાય છે મતલબ જે દરજ્જોને આપોઆપ મળે છે દરજ્જો એને મેળવવા જવો નથી પડતો તમે જે જ્ઞાતિમાં જન્મ્યા છો એનો દરજ્જો ક્ષત્રિય દરજ્જો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પુરુષ તમે જન્મો છો એની સાથે તમને પુરુષ તરીકેનો દરજ્જો મળી જાય મહિલા હોય તો મહિલા તરીકેનો પિતા લગ્ન કરીને કોઈ બાળકના પિતા બનો છો એટલે તરત પિતા માતા પુત્ર પુત્રી

ઉભી ગતિશીલતા એટલે શું આપણે હમણાં જ વાત કરી વિદ્યાર્થી મિત્રો ઉભી ગતિશીલતા જ્યારે વ્યક્તિ કે જૂથના સ્થાન ફેરની સાથે આપણે હમણાં વાત કરીએ એનું સ્થાન ફેર થાય છે જ્યારે વ્યક્તિ કે કોઈ જૂથ છે એના સ્થાન ફેરની સાથે તેનું સ્તર પણ બદલાય તેવી ગતિશીલતાને ઉભી ગતિશીલતા કહેવાય જુઓ સ્થાનની સાથે સાથે એનું સ્તર બદલાય ઉભી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના સ્થાન બદલાવાની સાથે સાથે એની પ્રતિષ્ઠા એની આવક અને સત્તામાં નોંધપાત્ર બદલાવ આવે જેમ કે આપણે વાત કરીએ કે એક એક વ્યક્તિ છે એક શાળામાં શિક્ષક છે અને એ વ્યક્તિ અન્ય શાળામાં જાય છે અને ત્યાં એ આચાર્ય તરીકે કાર્ય કરે છે ત્યારે જો વિદ્યાર્થી મિત્રો કઈ ગતિશીલતા આવે છે ઊભી ગતિશીલતા કેમ તો કે જ્યારે આ શિક્ષકમાંથી આચાર્ય બને એટલે પ્રતિષ્ઠા આવક અને સત્તા આ ત્રણેયમાં નોંધપાત્ર બદલાવ આવે છે બરાબર છે તો આ પ્રકારે જે ફેરફાર થાય એને આપણે કહીશું ઊભી ગતિશીલતા એના પછી વિદ્યાર્થી મિત્રો દસમો પ્રશ્ન છે ડેવિસે સામાજિક આંતરક્રિયાના કયા ત્રણ પ્રકાર દર્શાવ્યા છે તો સમાજશાસ્ત્રી ડેવિસે આંતરક્રિયાના ત્રણ પ્રકાર દર્શાવ્યા જેમાં આપણે એકની વાત કરીએ તો કે સહકાર બીજું સ્પર્ધા અને ત્રીજું સંઘર્ષ આમ એમણે ત્રણ પ્રકાર છે એ દર્શાવેલા છે સહકાર સ્પર્ધા અને સંઘર્ષ વિભાગ સી ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો પ્રત્યેકના બે ગુણ બરાબર પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર વિષયના વિકાસમાં કયા સમાજશાસ્ત્રીઓએ મહત્વનો ભાગ ભજવ્યો હવે અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો ભારતના વિશ્વના કેવી કોઈ સ્પષ્ટતા નથી કરી કે ભાઈ વિશ્વના કયા સમાજશાસ્ત્રીઓએ મહત્વનો ફાળો આપ્યો કે ભારતના કયા સમાજશાસ્ત્રીઓએ મહત્વનો ફાળો આપ્યો અથવા ગુજરાતના કયા સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિકાસમાં ફાળો આપ્યો તો આપણે અહીંયા લગભગ બધાને ઇન્ક્લુડ કરી શકાય બધાને સમાવેશ કરી શકાય જેમ કે આપણે ઓગસ્ટ કોંત છે ઇમાઇલ દુર્ખીમ છે બરાબર છે કાર્લ માર્ક્સ છે મેક્સ વેબર છે હર્બર્ટ સ્પેન્સર છે આ બધાને આપણે કહી શકીએ અહીંયા મેં તમને ભારત અને ગુજરાતની ખાસ વાત કરી છે કે ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામમાં આપણે વાત કરીએ તો કે પ્રોફેસર પેટ્રિક ગિટ્સ ડૉક્ટર ગોવિંદ સદાશિવ ઘુરિયે એમને ટૂંકમાં ડૉક્ટર ઘુરિયે તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા જીએસ એસ તરીકે પણ ઓળખવામાં આવે છે બ્રિજેન્દ્રનાથ સેલ રાધા રાધા કમલ કૃષ્ણ મુખર્જી ડીપી પી ઈરાવતી કરવે આ ઉપરાંત ગુજરાતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ખાસ એમ એન થુથી ડૉક્ટર ઈશ્વરભાઈ રાગજીભાઈ દેસાઈ ડૉક્ટર આઈપી દેસાઈ જેમનું આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ ખૂબ જ સારું એવું નામ છે વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર અક્ષયકુમાર દેસાઈ નીરાબેન દેસાઈ તારાબેન પટેલ અને એ એમ શાહ વગેરે વિકાસમાં ખૂબ જ ફાળો આપ્યો છે બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્રની અન્ય શાખાઓ વિશે માહિતી આપો તો ખાસ આપણે પ્રથમ ચેપ્ટરની અંદર આની પણ ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર છે અને અન્ય અભિગમો અને અમુક અન્ય શાખાઓ સાથે પણ ઘણો બધો સંબંધ છે બરાબર તો સમાજશાસ્ત્રની આશરે પાંચસો પચાસથી વધુ શાખાઓ છે તેમાં અગત્યની કેટલીક શાખાઓની ખાલી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ગ્રામીણ સમાજશાસ્ત્ર છે નગર સમાજશાસ્ત્ર કુટુંબનું સમાજશાસ્ત્ર શિક્ષણનું સમાજશાસ્ત્ર પ્રાદેશિક સમાજશાસ્ત્ર ઔદ્યોગિક સમાજશાસ્ત્ર જ્ઞાનનું સમાજશાસ્ત્ર આરોગ્ય અને ઔષધનું સમાજશાસ્ત્ર સામાજિક માનવશાસ્ત્ર સમાજલક્ષી મનોવિજ્ઞાન ધર્મનું સમાજશાસ્ત્ર મહિલાઓ મહિલાઓ પણ આજે આપણે જાણીએ છીએ કે પણ એક ભાગ છે અને આજે એમના ઉપર વધારે અધ્યયન ધ્યાન આપવામાં આવ્યું છે તો મહિલાઓનું સમાજશાસ્ત્ર સાહિત્યનું સમાજશાસ્ત્ર વિકાસનું યુવાનનું સમાજશાસ્ત્ર કાનૂનનું સમાજશાસ્ત્ર પ્રત્યાયન મતલબ આપણે જે આપણે કરીએ છીએ ને સંદેશાની એક જગ્યાએથી સંદેશો જાય બીજો અર્થઘટન કરે અને પાછો જવાબ આપે છે તો એ પ્રત્યાયન કહેવાય તો પ્રત્યાયનનું સમાજશાસ્ત્ર અને જાતિનું સમાજશાસ્ત્ર વગેરે સમાજશાસ્ત્રોને એમ કહી શકાય કે અન્ય શાખાઓ છે એના પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સામાજિક દરજ્જાનો અર્થ આપી તેના પ્રકારો જણાવો મેં હમણાં તમને દરજ્જાની વાત કરી વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના દરજ્જો જેમાં સામાજિક દરજ્જો એટલે શું તો પહેલા આપણે જોઈએ કે સામાજિક દરજ્જો એટલે એક ચોક ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન કે કોઈ એક ચોક્કસ સમયે જેમ કે અત્યારની વાત કરું કે હું આ ચોક્કસ સમય છે એ ચોક્કસ સમય નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સ્થાન કે આ જે સમાજની વ્યવસ્થા છે એમાં મારું જે સ્થાન છે એ મારો સામાજિક દરજ્જો છે તમે વિદ્યાર્થી તરીકે છો આ સમયમાં તો વિદ્યાર્થી તરીકેનો તમારો દરજ્જો છે તો કોઈ એક ચોક્કસ સમયે જ્યારે કોઈ જે નિશ્ચિત વ્યવસ્થા છે એમાં વ્યક્તિનું જે સામાજિક સ્થાન હોય સામાજિક રીતે જે જે રોલ ભજવતો હોય છે એને એનો સામાજિક દરજ્જો કહેવાય છે સામાજિક દરજ્જાના બે પ્રકાર છે અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ સામાજિક દરજ્જાના પ્રકાર જણાવો તો એના બે પ્રકાર છે એક અર્પિત દરજ્જો આપણે આગળ જવાની વ્યાખ્યા જોઈએ કે જે એમને જન્મની સાથે જ અથવા તો વંશ પરંપરાગત પ્રાપ્ત થતો હોય છે બીજો પ્રાપ્ત દરજ્જો કે જે આપણે મેળવવો પડતો હોય છે લાયકાતના આધારે કૌશલ્ય કાર્યક્ષમતાના આધારે એ પ્રાપ્ત થતો હોય છે એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈએ ચૌદમો નંબર નો સામાજિક રચના તંત્ર ની વ્યાખ્યા આપો સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટન સામાજિક રચના તંત્ર રચના તંત્ર એટલે આપણે જાણીએ છીએ કે આખું જે આપણું સમાજ છે એ એક રચનાથી જોડાયેલું છે એને એક આખું માળખું છે વિદ્યાર્થી મિત્રો તો જે સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટન છે એ સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા એવી આપે છે કે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જાની ભૂમિકા અને ધોરણોનો સંકુલ મતલબ દરેક વ્યક્તિનો દરજ્જો છે અને એ દરજ્જા મુજબ જ એ ભૂમિકા ભજવે છે દરેક વ્યક્તિની દરજ્જો છે અને એ દરજ્જા મુજબ જે ભૂમિકા ભજવે છે અને સાથે સાથે એ પોતાનું સમાજમાં યોગ્ય રીતે પોતાનો દરજ્જો કાર્ય કરે એ માટે કેટલાક ધોરણો અહીંયા ધોરણ એટલે નિયમો છે એ ઘડવામાં આવેલા છે આ બધાનો જ્યારે સમન્વય થાય ભેગું બને ત્યારે એ સંકુલને આપણે સમાજશાસ્ત્રી છે એ સામાજિક રચના તંત્ર તરીકે ઓળખાવે છે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પંદર પ્રત્યક્ષ સ્પર્ધા અને પરોક્ષ સ્પર્ધા એટલે શું જો આપણે આગળ જ વાત કરી હતી કરી હતી કે નહીં આપણે આગળના પ્રશ્નો પર ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો ખાસ કે સામાજિક જે દરજ્જો છે સોરી વિદ્યાર્થી મિત્રો કે વ્યવસ્થા છે દસમા નંબરના સવાલમાં આપણે વાત કરીએ કે ભાઈ સમાજશાસ્ત્રી ડેવિસે આંતરક્રિયાના ત્રણ પ્રકારો દર્શાવ્યા અહીંયા દસમા નંબરના સવાલમાં આપણે ચર્ચા કરી હતી સહકાર સ્પર્ધા અને સંઘર્ષ બરાબર તો ખાસ પ્રત્યક્ષ સ્પર્ધા જે આંતરક્રિયા આપણે કરીએ છીએ એકબીજા સાથે એમાં પ્રત્યક્ષ સ્પર્ધા અને પરોક્ષ સ્પર્ધા એટલે શું સ્પર્ધા એટલે તમને ખબર છે કે આપણે જ્યારે પણ કોઈની સાથે એક સરખા કામમાં હોય ત્યારે આપણે આગળ નીકળી જવાની જે હરો હરીફાઈ હોય છે એને આપણે સ્પર્ધા કહીએ છીએ તો એમાં પ્રત્યક્ષ પ્રત્યક્ષ એટલે સીધે સીધું અને પરોક્ષ એટલે આડકતરી રીતે ઘણી વખત આપણે ઘણાની સાથે સીધે સીધી સ્પર્ધામાં હોઈએ છીએ જેમ કે આપણે અહીંયા આપણે સમજી લઈએ ઉદાહરણ સાથે જ કે પ્રત્યક્ષ સ્પર્ધા હરીફો મોઢા મોઢનો સંપર્ક ધરાવતા હોય મોઢા મોઢનો એટલે સામ સામે હોય અને ભૌતિક રીતે નિકટ હોય તેવા એકબીજાના હરીફથી સભાન હોય અને નિયમોથી આધીન રહીને પરસ્પર એકબીજા પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તેને પ્રત્યક્ષ સ્પર્ધા કહેવાય છે કે જુઓ મોઢા સંપર્ક મતલબ સામસામે હોય ભૌતિક રીતે નિકટ એટલે એકબીજાથી પાસે હોય હરીફથી સભાન હોય મતલબ એનો હરીફ કોણ છે એને ખબર હોય એનો હરીફ કોણ છે એને ખબર હોય અને નિયમોથી આધીન રહીને અને નિયમો મુજબ એ એકબીજાના ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે એને પ્રત્યક્ષ સ્પર્ધા કહેવાય દાખલા તરીકે વર્ગમાં પ્રથમ નંબર લાવવા માટેની સ્પર્ધા જો એમાં આપણને ખબર હોય કે આપણો આપણી સાથે કયા વિદ્યાર્થી છે એ આપણી સાથે કમ્પેરિઝનમાં છે અથવા આપણી યારે કયો વિદ્યાર્થીઓ છે જે આપણી આગળ વયો જાય એમ છે પછી દોડમાં નંબર લાવવાની સ્પર્ધા જો દોડના દોડની આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ દોડવાની હરીફાઈ હોય ત્યારે આપણી સાથે જે દોડનાર વ્યક્તિ છે એ એકઝેટ આપણી સામે છે પછી આપણી નજીક છે આપણે એનાથી સભાનો હોય છે કે આપણે કોની હારે હરીફાઈમાં છીએ અને નિયમો ને આધારિત દોડવાના નિયમ હોય કઈ રીતે કોઈ એમને આડે ધન નથી દોડવું જે પટ્ટા નક્કી કર્યા છે એ મુજબ જ અને કેટલે સુધી દોડવાનું છે આ નિયમોને આધીન બધા જ વ્યક્તિ છે એ શું કરે છે ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે તો આવી જ્યારે સ્પર્ધા હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે એવી સ્પર્ધાને આપણે પ્રત્યેક સ્પર્ધા તરીકે ઓળખીએ છીએ પરોક્ષ સ્પર્ધા એટલે આડકતરી હરીફો પરસ્પરથી પરિચિત ના હોય મતલબ એકબીજાથી જાણકાર ના હોય મોઢા મોઢનો સંપર્ક ધરાવતા ના હોય તેમજ પરસ્પર હાજરીની સભા ન હોય છતાં એકબીજા પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તેને પરોક્ષ સ્પર્ધા કહેવાય છે જો એક તો એકબીજાથી પરિચિત નથી મોઢા મોઢનો સંપર્ક નથી એકબીજાની હાજરીથી સભા નથી હોતા કે આપણા હરીફાઈમાં છે કોણ એ આપણને ખબર ના અને એમ છતાંય ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે તેને કહેવાય પરોક્ષ સ્પર્ધા જેમ કે બજાર હરીફાઈ બજારમાં લોકો વેચતા હોય છે ત્યારે એને ખબર નથી કે એની સાથે કોણ પછી બેંકમાં નોકરી મેળવવા પરીક્ષા આપતા ઉમેદવારો આપણે જો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપણે આપતા હોઈએ છીએ અલગ અલગ સરકારી નોકરીઓની તો એમાં ઘણા બધા લોકો આપતા હોય છે ત્યારે આપણને ખબર નથી કે આપણે આગળ કોણ નીકળી જવાનું છે બરાબર મતલબ એકબીજાથી પરિચિત નથી મોટા મોટો સંપર્ક નથી આપણે એની હાજરીથી આપણી બાજુમાં હોય તો આપણને એની ખબર એથી સભાન ના હોય છતાં એની સાથે આપણે ધ્યેય છે એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે શું કરતા હોય છે સ્પર્ધા કરતા હોય છે તો એ જ એક પ્રકારની સ્પર્ધા છે

કે ઓગસ્ટ કોંતે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી નામની બે ગ્રંથ શ્રેણીમાં સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા અને કોંતના મતે સમાજે ઘડેલા નિયમો દ્વારા જ સમાજના વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય છે કે એમણે એવું કીધું કે સમાજમાં જે ઘડેલા નિયમો છે એ નિયમો દ્વારા સમાજમાં અલગ અલગ ઘટકો વચ્ચે એકતા છે એ સ્થપાય છે અને એ જ ખરા અર્થમાં સામાજિક વ્યવસ્થા છે જો સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખનારા નિયમોનો જ અભાવ હોય મતલબ સમાજ છે એ કેટલાક ધોરણોને નિયમોના આધારે ચાલે છે વિદ્યાર્થી મિત્રો જો સમાજમાં કોઈ ધોરણ કે નિયમ જ ના હોય તો સામાજિક વ્યવસ્થા ટકાવી અઘરી બની જાય તો જો સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખનારા નિયમોનો જ અભાવ હોય મતલબ નિયમો ના હોય તો સમાજમાં અસ્થિરતા સર્જાય મતલબ અવ્યવસ્થા ઊભી થાય અને સામાજિક વ્યવસ્થાના વિઘટનની મતલબ ભાગલાની તથા સામાજિક મૂલ્યોના પતનની પરિસ્થિતિ નિર્માણ પામે છે આમ કોંત સમજાવે છે કે સામાજિક વ્યવસ્થાના ભાગે સામાજિક પ્રગતિ કે વિકાસ થઈ શકે નહીં આમ ક્યારે પણ આપણે સામાજિક વ્યવસ્થાના ભોગે મતલબ સામાજિક વ્યવસ્થાને ત્યજીને એના ઉપર ધ્યાન ન આપીને ક્યારે પણ આપણે વિકાસ સાધી શકીએ નહીં સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ બંને એકબીજા ઉપર આધારિત છે બંને એકબીજા ઉપર આધારિત છે મતલબ પરસ્પર અવલંબન છે બંને વચ્ચે વળી કોણ તે ધાર્મિક સ્તર આદિભૌતિક સ્તર અને પ્રત્યક્ષ સ્તર એમ ત્રણ સ્તર દ્વારા તબક્કાવાર સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન રજૂ કર્યું છે આ સમજૂતી દ્વારા કોણ તે સમાજશાસ્ત્રને સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિના સિદ્ધાંતો અને નિયમોનો અભ્યાસ કરનાર વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું કે કોણ તે સામાજિક વિજ્ઞાન છે એને કે ભાઈ બંને સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ છે બંને છે એકબીજા ઉપર આધારિત છે બંનેના સિદ્ધાંતો અને નિયમો છે એનો યોગ્ય અભ્યાસ કર્યો છે બરાબર છે સાથે સાથે તે નિરીક્ષણ તુલના પ્રાયોગિક અને ઐતિહાસિક પદ્ધતિના વિનિયોગ દ્વારા એનો બધાનો યોગ્ય રીતે સમાવેશ દ્વારા સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની હિમાયત કરી છે એટલે કે જણાવ્યું છે હિમાયત કર્યું એટલે જણાવવું કે ભાઈ નિરીક્ષણ કરવું તુલના કમ્પેરિઝન કરવી પ્રાયોગિક પ્રેક્ટિકલ અને ઐતિહાસિક પદ્ધતિ જે આપણે આદિકાળથી ચાલી બધી પદ્ધતિ છે આ બધાનો સમન્વય કરીને સમાજનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાની ખૂબ જરૂર છે તેવું તેમણે સૂચવ્યું અને સમાજમાં બનતી ઘટનાઓના કાર્યકારણ સંબંધને ચકાસવા ઉપર એમણે ભાર મૂક્યો કે ભાઈ સમાજની અંદર જે કાંઈ ઘટના બને છે જે એકબીજા સાથે કાર્યાત્મક રીતે જોડાયેલા છે એ જે ઘટના બને છે એને વધારે ધ્યાનથી ચકાસીએ તો સમાજનો અભ્યાસ થઈ શકે આ રીતે ઓગસ્ટ કોનથી સમાજના વૈજ્ઞાનિક અધ્યયનનો આરંભ થયો એના પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સત્તર કે ભારતમાં સમાજશાસ્ત્ર વિષયના વિકાસ વિશે માહિતી આપો ભારતમાં સમાજશાસ્ત્ર વિષયનો વિકાસ સમાજશાસ્ત્ર વિષયનો વિકાસ કેવી રીતે થયો તો ભારતમાં ઈસવીસન ઓગણીસો ચૌદમાં આપણે અગાઉ જ વિકલ્પની અંદર વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં ઓગણીસો ચૌદમાં સૌ પ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ અનુસ્નાતક એટલે તમે સ્નાતક સ્નાતક એટલે ગ્રેજ્યુએશન સ્નાતક એટલે ગ્રેજ્યુએશન કોલેજ આપણે કોલેજ કહીએ ને કોલેજ પછીના જે બે વર્ષ હોય છે એ હોય છે અનુસ્નાતકના મતલબ એમએ એમ કોમ એમએસસી બરાબર વગેરે તો મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી અને નગર નિયોજનના અભ્યાસી પેટ્રિક ગીટ્સના અધ્યક્ષ પદે આ જ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિભાગ દ્વારા એનો અભ્યાસ શરૂ થયો ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ચોવીસમાં જાણીતા સમાજશાસ્ત્રી ડોક્ટર ગોવિંદ આ વિભાગના અધ્યક્ષ બન્યા સન ઇન્ડિયન સોશિયોલોજીકલ અને સોશિયોલોજીકલ બુલેટિનના મુખ્ય સંપાદક એવા ડોક્ટર ઘુરિયે ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસની એક નવી કેડી કંડારી આપી ડોક્ટર ઘુરીએ કરેલા અભ્યાસો અને તેમણે તૈયાર કરેલી સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની પેઢીને કારણે જ મુંબઈ વિશ્વવિદ્યાલય સમગ્ર ભારતમાં સમાજશાસ્ત્રના અભ્યાસનું એક કેન્દ્ર બની ગયું મતલબ વિશ્વવિદ્યાલયે જે મુંબઈ વિશ્વવિદ્યાલયે જે સમાજશાસ્ત્રના વિકાસ માટે જે કાર્ય કર્યું અને એમાંથી જે વિદ્યાર્થીઓએ જે અભ્યાસ કર્યો એની પેઢીના કારણે સમગ્ર ભારત છે એમાં સમાજશાસ્ત્ર વિષયનો એક અભ્યાસ છે એ શરૂ થયો ઓગણીસો ને સત્તરમાં કોલકત્તામાં વિશ્વવિદ્યાલયમાં વૃજેન્દ્રનાથ શીલ પ્રયત્નથી અર્થશાસ્ત્રની સાથે સમાજશાસ્ત્ર અધ્યયન અધ્યાપન કાર્ય શરૂ થયું તો લખનઉ વિશ્વવિદ્યાલયમાં રાધા કમલ મુખરજી અને ડીપી મુખર્જી અને પુણે વિશ્વવિદ્યાલયમાં ભૂમિકા ભજવી ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર અઢાર કે સમુદાયના ખ્યાલની યોગ્ય માહિતી આપો બરાબર તો માનવી જ્યારથી ભટકતા જીવનના સ્થાને કોઈ એક ચોક્કલ ચોક્કસ ભૌગોલિક સ્થળ પસંદ કરીને સ્થાયી નિવાસ વાળું જીવન જીવવા માંડ્યો ત્યારથી રચાતો સમૂહ તેમાં રહેતા લોકોના સમાજ જીવનને સંગઠિત કરતા સમુદાય તરીકે જોવા મળ્યો જો આપણે જાણીએ છીએ કે આપણે છ માં ભણી ગયા કે માનવી સૌ પ્રથમ કેવું જીવન જીવતો હતો કે ભટકતું જીવન જીવતો હતો પછી ધીરે 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 જેમ જેમ એનો માનસિક વિકાસ થતો ગયો જેમ જેમ એ વિકસિત બનતો ગયો તેમ એક ચોક્કસ ભૌગોલિક સ્થળની પસંદગી કરીને સ્થાયી નિવાસ વાળું જીવન જીવવા લાગ્યો અને ત્યારથી જે સમૂહ રચાયો એ સમૂહ સંગઠિત જીવનમાં મતલબ એક સાથે જોડાઈને જે રહેતા થયા જેમાં બધાની સંસ્કૃતિ એક સરખી હોય બરાબર છે લક્ષણો એક સરખા જોવા મળે એવી જે નિકટતમ નિકટતા ધરાવતી જે વ્યવસ્થા ઊભી થઈ એને આપણે સમુદાય તરીકે ઓળખીએ છીએ ખાસ એમાં આપણે વાત કરીએ તો કે આદિવાસી સમૂહ છે ગામડું નગર શહેર રાજ્ય વગેરે પ્રાદેશિક જૂથો સમુદાયના ઉદાહરણો છે આ બધા સમુદાય છે સામાન્ય અર્થ જોઈ લઈએ કે સમુદાય એટલે કોઈ નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં રહેતા લોકોનો વિશાળ સમૂહ સમુદાય એટલે કોઈ નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં રહેતા લોકોનો વિશાળ સમૂહ આ સમૂહના સભ્યો એકબીજાના એકબીજા પરના અવલંબને કારણે એક સમુદાયના હોવાની સભાનતાનો અનુભવ કરે છે આ જે સમૂહ છે એકબીજા 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 ઉપર અવલંબન મતલબ આધારિત હોય છે સાથે સંકળાયેલો હોય કારણે એ સભાનતાના અનુભવના કારણે એ સમુદાય એક સમુદાય છે એવું એવો અનુભવે છે તેઓ સમુદાયની સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પોતાના કાબુમાં રાખવા માટે પૂરતા શક્તિમાન હોય છે અને જે સમુદાયમાં રહે છે એ સમુદાયમાં જે સંસ્કૃતિ છે અને જે સામાજિક વ્યવસ્થા છે એને પોતાના નિયંત્રણમાં રાખવા માટે એ પોતે કેપેબલ હોય છે શક્તિમાન હોય છે મેકાઈવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રી છે મેકાઈવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રી છે એ એવું કહે છે સમુદાય એટલે કે નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક જ સ્થળે રહેતા હોય અને જીવનના મોટા ભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે તેવા સ્થાનિક સમૂહને સમુદાય કહેવાય કે નાના કે મોટા સમૂહના સમૂહ કેવો રહે નાનો હોય કે મોટો હોય અને જ્યારે તે એક જ સ્થળે રહેતા હોય અને સાથે જીવનના મોટા ભાગના હિતો સંતોષવા કે ભાઈ પોતાનું જીવન જીવવા માટેના જે પોતાનું હિત છે એમાં છે એ સંતોષવા માટે જે એક સાથે મળીને કાર્ય કરતા હોય એવા સ્થાનિક સમૂહને સમુદાય કહે છે સમુદાયના લક્ષણોની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે સમુદાયના ખ્યાલને સ્પષ્ટ કરવા તેના લક્ષણો આપણે જાણીએ આ પ્રમાણે છે કારણ કે કોઈ પણ બાબતને સમજવા માટે એના લક્ષણો ખૂબ જ જરૂરી છે તો ખાસ પહેલી વાત આપણે લક્ષણની વાત કરીએ તો કે વસ્તી ભૌગોલિક પ્રદેશ સમુદાયના સભ્યો વચ્ચે અવલંબન મતલબ એકબીજા ઉપર આધારિત હોવું સામૂહિક જીવનમાં વિકસેલા સમાન મૂલ્યો કે એ સામૂહિક જે સમૂહાય જીવન જીવે છે એમાં જે એક સમાન મૂલ્યો હોય તે ત્યારબાદ ધોરણો ત્યારબાદ ધોરણો અને માન્યતાઓ દ્વારા સંચાલિત પ્રવૃત્તિઓ તથા સામૂહિક ભાવના એક એક હોવાની ભાવના જે રહે છે સમૂહમાં છતાં જે એક હોવાની જે ભાવના છે એને સમુદાય તરીકે ઓળખવામાં આવે છે એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ઓગણીસ કે સામાજિક વ્યવસ્થાના લક્ષણો જણાવો સામાજિક વ્યવસ્થા આપણે કોને કહીશું એના લક્ષણોની આપણે ખાસ ચર્ચા કરીએ તો ટાલકોટ પાર્સંસે દર્શાવેલ સામાજિક વ્યવસ્થાના લક્ષણો આપણે નીચે મુજબ જોઈએ તો પહેલું લક્ષણ છે વિભિન્ન ભાગો વચ્ચે અવલંબન મતલબ સમાજની અંદરની જે વ્યવસ્થા છે એમાં અલગ અલગ ભાગો વચ્ચે અવલંબન હોય છે એકબીજા ઉપર આધારિત હોય છે સામાજિક વ્યવસ્થા બનવા માટે ઓછામાં ઓછા બે સામાજિક એકમોના ભાગોનું જોડાણ હોવું જોઈએ કે સામાજિક વ્યવસ્થા ક્યારે બને એકલી એક વ્યવસ્થા હોય તો સામાજિક વ્યવસ્થા ના બને પણ ઓછામાં ઓછા બે સામાજિક એકમ હોય એ બંને એકબીજા સાથે જોડાયેલા હોય ને ત્યારે એક સામાજિક વ્યવસ્થા ઊભી થાય કુટુંબમાં માતા પિતા પતિ પત્ની ભાઈ બહેન વગેરે સામાજિક દરજ્જાઓ જોડાઈને એક કુટુંબ એક વ્યવસ્થા બને છે જુઓ માતા પિતા આપણે કુટુંબની વાત કરીએ ખાલી માતા પિતા આપણે એમ ન કહીએ કે ભાઈ આખી એક વ્યવસ્થા છે માતા પિતા હોય ભાઈ બહેન હોય પતિ પત્ની હોય બરાબર છે ને સંતાનો હોય આ બધા મળીને

એનું જોડાણ એ સામાજિક વ્યવસ્થાનું પ્રથમ લક્ષણ બને છે બીજું સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા માનવ સમાજની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે વ્યવસ્થાએ લાંબા સમયગાળા સુધી સ્થિરતા ધારણ કરવી પડે છે કે આપણે જો જે સમાજમાં રહીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો એ સમાજમાંથી આપણી જરૂરિયાતોને પૂર્ણ કરીએ છીએ શું કરીએ છીએ પૂર્ણ કરીએ છીએ પણ એ વારંવાર જો સમાજની અંદરના ધોરણો છે વ્યવસ્થા છે બદલાયા કરે તો આપણે આપણી જરૂરિયાતો પૂરી ન કરી શકીએ એટલા માટે જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે વ્યવસ્થાએ લાંબા સમયગાળા સુધી વ્યવસ્થા છે લાંબા સમયગાળા સુધી શું રહેવી જોઈએ સ્થિર રહેવી જોઈએ તો જ આપણી જરૂરિયાતો પૂરી થાય બાકી સમ વ્યવસ્થા બદલાયા કરે આપણે એક્ઝામ્પલ તરીકે પેઢી દર આપણે જાણીએ છીએ આપણે જે અત્યારે સમયમાં જીવે છે એમાં નિયમો ધોરણો બદલાયા જ કરે વ્યવસ્થા વારંવાર બદલાયા કરે જેમ કે અત્યારે આપણે જાણીએ છીએ કે કોરોના સમયમાં વારંવાર નવા નવા ધોરણો નિયમો બને છે એટલે આપણે આપણું જીવન જરૂરિયાતને પૂરી કરવામાં ઘણી બધી તકલીફો ઊભી થાય છે તો વ્યવસ્થાને જો લાંબા સમય લાંબા સમયગાળા સુધી સ્થિરતા ન હોય તો આપણી જરૂરિયાતો પૂરી ન થાય એટલે જરૂરિયાતોને પૂરી કરવા માટે વ્યવસ્થા લાંબા સમય સુધી કેવી રાખવી પડે સ્થિર રાખવી પડે એટલે કે દરેક વ્યવસ્થા પોતાની આગવી ઓળખ બનાવી અનુકૂલન સાથે છે આમ સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આવવા છતાં મૂળભૂત સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે છે કે ભાઈ સમયે સમયે લાંબા ગાળે આપણે જાણીએ છીએ ભાઈ સામાજિક વ્યવસ્થાની અંદર પરિવર્તન આવે છે બરાબર છે તો પરિવર્તનની સાથે સાથે આપણી જે સામાજિક વ્યવસ્થા છે એ પણ જળવાઈ રહેલી છે ત્રીજા નંબરની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આપણે અગાઉ પણ વાત કરીએ પરિવર્તન છે સંસારનો નિયમ છે બરાબર ને તો કોઈ પણ સામાજિક વ્યવસ્થા પરિવર્તનશીલ છે ધારણ કરવી પડે લાંબા સમયગાળા સુધી આવે છે પરિવર્તનશીલ છે આ સામાજિક વ્યવસ્થા અમુક હદ સુધી સ્થિર રહીને પરિવર્તન પાવતી હોય છે જો અહીંયા કહ્યું અમુક હદ સુધી સ્થિર રહે પછી શું કરે છે તો કે પરિવર્તન પામે છે તંત્રને પોતાની વ્યવસ્થા ટકાવવા માટે પરિવર્તન સાથે અનુકૂલન સાધવું જરૂરી બને છે કે આ જે કાંઈ સામાજિક વ્યવસ્થા છે જે કાંઈ રત્નાતંત્ર છે એને એની સાથે જો વ્યવસ્થાને ટકાવી હોય તો પરિવર્તન સાથે અનુકૂલન સાધવું પડે જેમ કે અત્યારે આપણી જે આ તંત્ર છે અને વ્યવસ્થા છે આ વ્યવસ્થાને ટકાવવા માટે આપણે શું કરવું પડશે પરિવર્તન આરે અનુકૂલન સાધવું પડે જો અનુકૂળ નહીં બનીએ તો આપણે આ વ્યવસ્થામાં ટકી શકીશું નહીં અને એ અનુકૂલન સાધવાના સાથે જેમાંથી પરિવર્તન ધીમે ધીમે ઉદભવે છે જેમ કે અત્યાર સુધી આપણે ઓનલાઈન શિક્ષણની વાત હતી જ નહીં રૂબરૂ હતું પણ પણ એમાં બહુ ધ્યાન આપતા જો અત્યારે જરૂરિયાત છે એટલે આપણે આની સાથે અનુકૂલન સાધવું જ પડશે અને અનુકૂલન સાધશું તો આની સાથે સાથે ધીમે ધીમે પરિવર્તન પણ આવશે આગળના પ્રશ્નની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અથવાનો પ્રશ્ન છે એક સામાજિક રચનાતંત્રના લક્ષણો જણાવો બરાબર આપણે વ્યવસ્થાની વાત કરી હવે રચનાતંત્ર જોઈએ તો કે રચના તંત્રનો પહેલો પ્રશ્ન મુદ્દો એવો છે કે ભાઈ સામાજિક દરજ્જાઓનો સમૂહ સામાજિક રચના સામાજિક દરજ્જાઓનો સમૂહ છે લક્ષણ છે કે દરજ્જાનો સમૂહ હોવો જોઈએ તો જ રચના તંત્ર બને કોઈ પણ રચના તંત્ર વિવિધ દરજ્જાઓથી અસ્તિત્વમાં આવે છે સમૂહ કે સંસ્થાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વિવિધ દરજ્જાઓનો હોવું જરૂરી છે કે જો સમૂહ કે સંસ્થા છે એની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ દરજ્જા હોવા જોઈએ જો દરજ્જા આપણે વાત કરીએ સામાન્ય રીતે કે ઉદાહરણ તરીકે શહેર લઈએ કે ગામડું લઈએ ત્યાં આપણે જાણે બધા લોકો અલગ અલગ વ્યવસાય કરે છે પહેલાના સમયમાં ચાર વર્ણ વ્યવસ્થાથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર જો આ ચાર વર્ણ વ્યવસ્થા હતી આ ચારેયના કાર્યો વહેંચાયેલા હતા ચારે એકબીજા ઉપર આધારિત હતી બ્રાહ્મણ છે ભણાવવાનું કર્મકાંડનું કામ કરતા ક્ષત્રિય છે રક્ષણ અને સત્તા વ્યવસ્થાનું કામ કરતા વૈશ્ય છે વેપારનું કામ કરતા શુદ્ર છે સેવા ચાકરી કામ કરતા આ બધા એકબીજા ઉપર આધારિત હતા મતલબ આ બધાને એકબીજાની જરૂરિયાત હતી જુદા જુદા દરજ્જાઓના શ્રમ વિભાજન દ્વારા જ સમૂહ કે સંસ્થાનું ધ્યેય પ્રાપ્ત થાય છે કે જુદા જુદા જે છે ને એની અંદર વચ્ચે શ્રમ વિભાજન થાય ત્યારે જ પ્રાપ્ત કરી શકાય દાખલા તરીકે આપેલું છે અહીંયા કે ભાઈ આચાર્ય શિક્ષક વિદ્યાર્થી કારકુન સેવક વગેરે દરજ્જાઓથી શાળાની રચના ટકી શકે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો આમાંથી આચાર્ય ના હોય શિક્ષક ના હોય વિદ્યાર્થી ના હોય કારકુન ના હોય સેવક ના હોય તો શું શાળા ચાલે ખરી નહીં આ બધા છે એ હોવા જરૂરી છે કામની વહેંચણી કરવી જરૂરી છે તો શાળાનું રચના જોઈએ વિદ્યાર્થી મિત્રો સામાજિક ભૂમિકાઓનો સમૂહ સામાજિક ભૂમિકા એ સામાજિક દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે મતલબ ભૂમિકા ભૂમિકા એટલે રોલ ભૂમિકા એટલે રોલ કે ભાઈ જે કાંઈ કાર્ય ચાલ કરે છે બરાબર એ કાર્યની અંદર આપણે ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ભૂમિકા એનું જે કાર્ય છે ખાસ એણે જે કાર્ય કરે છે એમાં એનું વર્તન કેવું છે એ વર્તનને આધારિત મોટા ભાગે છે એનું કાર્ય હોય છે દરજ્જો અને ભૂમિકા એક સિક્કાની બે બાજુ છે જેવો વ્યક્તિનો દરજ્જો એવી ભૂમિકા હું શિક્ષક છું તો મારે શિક્ષક જેવું વર્તન કરવાનું છે તમે વિદ્યાર્થીનો દરજ્જો ધરાવો છો તો તો તમારે વિદ્યાર્થી તરીકે વર્તન કરવાનું છે એમ દરજ્જો બંને એકબીજાની સાથે જ હોય જેમ છાપ અને કાચ સાથે હોય ને એમ જ એટલા માટે જ કહ્યું છે કે દરજ્જો અને ભૂમિકા છે સિક્કાની બે બાજુ જેવી છે કોઈ પણ તંત્ર પ્રથાની જરૂરિયાત પૂર્ણ કરવા કે ધ્યેય પ્રાપ્તિ માટે દરજ્જા મુજબ ભૂમિકા ભજવવી પડે તો કોઈ પણ તંત્રમાં મેં તમને કહ્યું ને જેવી જરૂરિયાત હોય ને જેવું ધ્યેય હોય એ મુજબ આપણો દરજ્જો હોય ને તો દરજ્જા મુજબ જ કાર્ય કરવું પડે એટલે કે ભૂમિકા નિભાવવી પડે દાખલા તરીકે આચાર્ય એ શાળાનું સંચાલન કરવું આચાર્ય છે એટલે એને શાળાનું સંચાલન કરવાની ભૂમિકા શિક્ષકે શિક્ષણ કાર્ય કરવાનું કાંગે શિક્ષક છે કારકુને વહીવટી કાર્ય વિદ્યાર્થી એ અભ્યાસ કરવા કરતા વ્યક્તિની ભૂમિકા ભજવવાની હોય છે જે મુજબ આપણે કહીએ છીએ ને ફિલ્મોમાં જે મુજબ હીરો હોય એ જેવું પાત્ર હોય બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણનું કાર્ય કરે બરાબર કુંભાર હોય તો કુંભારનું એ જે દરજ્જો ધરાવે છે એ જ મુજબ ભૂમિકા ભજવે છે વૃદ્ધ હોય તો વૃદ્ધ તરીકેની ભૂમિકા ભજવે તો એમ દરજ્જો છે એ મુજબ જ ભૂમિકા ભજવવી પડતી હોય છે પછી છે સામાજિક ધોરણો સામાજિક રચના તંત્રને કાર્યવિંત રાખવા કાર્યવિંત એટલે કે એને શરૂ રાખવા માટે સામાજિક ધોરણો હોવા જરૂરી છે કારણ કે ધોરણો વગર ક્યારેય સમાજ વ્યવસ્થા ન ટકે વિદ્યાર્થી મિત્રો અથવા રચના તંત્ર ન ટકે નિયમો જરૂરી છે ધોરણો એ વ્યક્તિ અને જૂથને દરજ્જાને અનુરૂપ કેવી રીતે ભૂમિકા ભજવવી તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડે છે કે ધોરણો શું કામ કરે છે કે ભાઈ સેમ કે મેં કહ્યું એ હું શિક્ષક છું એ મારો દરજ્જો છે અને મારે કેવી ભૂમિકા ભજવવી તે તેના આધારે નક્કી થશે તો કે ધોરણોના આધારે કારણ કે ધોરણો ના હોય તો મારે કેવું કાર્ય કરવું એ કેવી રીતે નક્કી થશે તો ખાસ ધોરણો છે એ વ્યક્તિને દરજ્જા અનુરૂપ ભૂમિકા ભજવવા માટે માર્ગદર્શન આપે છે સામાજિક ધોરણના અભાવે સામાજિક રચના તંત્રમાં અરાજકતા ફેલાય છે અને સમગ્ર તંત્ર ખોરવાઈ જાય જો સામાજિક ધોરણનો અભાવ હોય મતલબ સામાજિક ધોરણો ના હોય તો સામાજિક રચના તંત્રમાં અરાજકતા એટલે કે રાજ્ય વ્યવસ્થા ખોરવાઈ જવી અહીંયા વાત કરી છે છે જાય જાય અવ્યવસ્થા ઊભી થઈ દાખલા તરીકે શાળામાં શિક્ષક તરીકે પસંદગી પામવા માટે નિયત લાયકાત હોવી જરૂરી છે એ જ રીતે શાળામાં પ્રવેશ પ્રવેશ પરીક્ષા અને અભ્યાસક્રમને લગતા ધોરણો ના હોય તો શિક્ષણના ધ્યેયને પૂર્ણ કરવામાં અવરોધ ઊભો થાય છે કે જો શાળાના શિક્ષક માટે યોગ્ય નક્કી કરેલી નિયત એટલે ચોક્કસ નક્કી કરેલી લાયકાત હોય તો એ કરેલું હોવું જોઈએ બરાબર ને તો એવી જ રીતે શાળામાં પ્રવેશ પરીક્ષા અને અભ્યાસ માટેના કોઈ ધોરણો ના હોય તો નિયમો ના હોય તો શું આપણે ધ્યેય પ્રાપ્ત કરી શકીએ ખરા ના કરી શકીએ આપણને એમાં ઘણી બધી અડચણો ઊભી થાય એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે વીસમો પ્રશ્ન સામાજિક આંતરક્રિયાના સ્વરૂપમાં સહકારનો અર્થ આપી તેના પ્રકાર વિશે ચર્ચા કરો તો ડેવિસે સામાજિક આંતરક્રિયાના ત્રણ પ્રકારો દર્શાવ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી છે સહકાર સ્પર્ધા અને સંઘર્ષ જેમાં આપણે પ્રત્યક્ષ સ્પર્ધા અને પરોક્ષ સ્પર્ધાની ચર્ચા આપણે કરી વિદ્યાર્થી મિત્રો પરંતુ અહીંયા આપણે ખાસ સહકારની વાત કરવાની છે અને એના પ્રકાર વિશે જોવાનું છે તો જોઈએ કે સહકાર વિના જૂથ જીવન કે સમાજ જીવન શક્ય નથી સહકાર હેલ્પ મદદ મદદ ક્યારેય આપણે જૂથમાં જીવન ન જીવી શકીએ સામાજિક જીવન શક્ય બને જ નહીં સહકાર માનવ જીવનની સાર્વત્રિક પ્રક્રિયા છે સાર્વત્રિક બધે જ જોવા મળે ભાઈ સહકાર વિના તમને મારો સહકારની જરૂર તમારી સહકારની મારે જરૂર છે ભાઈ ત્યારે જ આ બધું ચાલશે ને કે અહીંયા હું ઓનલાઈન લેક્ચર લઉં છું તમારે મને સહકાર આપવો જ પડશે ભાઈ આ જોઈન પછી તૈયારી કરવી જ પડશે બરાબર એકબીજાના સહકાર સહકાર બધે જ ચાલે સાર્વત્રિક બધે જ સહકાર એક એવી પ્રક્રિયા છે કે જેમાં સર્વસંમત ધ્યેયની પ્રાપ્તિ માટે બધા સાથે મળીને પ્રવૃત્તિ કરતા હોય છે કે જુઓ સહકાર એક એવી પ્રક્રિયા જેમાં સર્વસંમત ધ્યેય જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ બોર્ડની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ટોપ બરાબર ને ટોપ ફાઇવમાં આવવા માટે પ્રયત્ન કરતા હોય છે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટમાં બધા ટીમને જીતાડવા માટે જો ધ્યેય એક જ છે કયું ટીમ જીતવી જોઈએ સર્વસંમત બધાની સંમતિથી ધ્યેય પ્રાપ્તિ માટે બધા સાથે મળીને પ્રવૃત્તિ કરતા હોય છે જુઓ આ આપણે આજના છાપોમાં જ છે બરાબર ને ઓસ્ટ્રેલિયાની અંદર જે આપણે જીત મેળવી તો બધા સર્વસંમત આજના એટલે આજ સાત તારીખ છે એની વાત કરું છું તો બધા સાથે મળીને જો પ્રવૃત્તિ કરતા હોય છે દાખલા તરીકે અહીંયા આપણે ઉદાહરણ આપ્યું હોકીનું હોકી ટીમના ખેલાડીઓ કે બધા ખેલાડીઓ ટીમને જીતાડવા માટે પ્રયત્ન કરતા હોય છે ધ્યેય બધાનું શું છે જીત અને બધા સાથે મળીને પ્રવૃત્તિ જો એકબીજાને સહકાર ના હોય તો આપણે ક્રિકેટ ટીમનું ઉદાહરણ લઈએ કે ભાઈ સામેવાળા ટીમના વ્યક્તિએ ફોર મારી નોલો એમ કે મારે શું હું થોડો કેપ્ટન છું અને સાથ ના આપે તો સહકાર ના આપે તો ટીમ ક્યારેય નહીં જીતે એટલે સહકાર છે એ ખૂબ જ જરૂરી છે જ્યારે માનવી જે સાધન કે વસ્તુ મેળવવા માંગતા હોય તેની સંખ્યા ઓછી હોય ત્યારે એકબીજાના સહકારથી સંયુક્ત રીતે સાધનનો ઉપયોગ કરે છે દાખલા તરીકે વાહનોનો ઉપયોગ જુઓ જ્યારે સાધન કે વસ્તુ મેળવવા માંગતા હોય માનવી જ્યારે અને સાધન કેવી ઓછા હોય ત્યારે એકબીજાના સહકારથી સંયુક્ત રીતે સાધનનો ઉપયોગ કરે કે ભાઈ આપણે બધાને એક અલગ અલગ જગ્યાએ જવું હોય છે ત્યારે આપણે બધા જો બસનો ઉપયોગ કરીએ છીએ બરાબર રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ છકડાનો ઉપયોગ કરીએ રેલવેનો તો આ બધા વાહનો છે જેનો આપણે બધા સંયુક્ત રીતે એકબીજાની મદદથી ઉપયોગ કરતા હોઈએ છીએ માનવી પોતાની અનેકવિધ જરૂરિયાતો ક્યારેક એકલો સંતોષી શકતો નથી જો ક્યારે એકલો ન સંતોષી મારે ચાલો મારી જરૂરિયાત હું એકલો પૂરી કરી નાખું એવું ક્યારેય બને જ નહીં મારા સહકારની જરૂર પડે છે આપણે એમ કહે છે બેમાં શું એકલા તો રહી નાખીએ રાથી જાતે રાંધી નાખીએ ભાઈ જાતે રાંધી નાખીએ પણ આપણે અનાજ દળવા માટે સાહેબ ઘંટી ઘરે લઈ આવે ઘંટી બીજા ઘરે બનાવી નાખીએ પણ લોખંડ બીજેથી લાવવું પડે ભાઈ તમામ છે બધી વસ્તુ ક્યારેય માનવી જાતે ન કરી શકે એને પોતાની જરૂરિયાત ક્યારેય એકલો સંતોષી શકતો નથી એને બીજાની મદદ લેવી જ પડે તે માટે તેને બીજાની મદદની જરૂર પડે જ છે આ ઘટનામાંથી સહકાર જન્મે છે જ્યારે પણ આપણે બીજા પાસેથી મદદ લઈએ એટલે એમાંથી શું ઊભું થાય છે સહકાર જન્મે છે પારસ્પરિક મદદ કરવાની વર્તન તરેહો એટલે પદ્ધતિ બધા સમાજ કે જૂથમાં જોવા મળે એકબીજાને મદદ કરવાની વર્તન છે એ બધા જ પદ્ધતિ બધે એ પદ્ધતિ છે બધે સમાજમાં બધા જૂથોમાં જોવા મળે વ્યક્તિમાં સામાજીકરણ દ્વારા ટેવો વર્તનનું ઘટન થતું હોય છે કે વ્યક્તિમાં સામાજીકરણ આપણને નાનપણથી એકબીજાને મદદ કરવાનું આપણે ઘરમાંથી શીખવાડે મમ્મી પપ્પા કે ભાઈ બેટા કોઈકને મદદ કરવી જોઈએ કોઈકને સાથ સહકાર આપવો જોઈએ બરાબર એટલે સરકાર છે એ કેવું વર્તન છે શીખેલું વર્તન છે કેવું વર્તન છે શીખેલું આપણે સામાજિકરણ દ્વારા જેની ટેવો છે એને વર્તન છે એનું ઘડતર થતું હોય છે વ્યાખ્યાની વાત કરીએ ફેર ચાઇલ્ડ મોતે સહકાર એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ કે જૂથ સંગઠિત થઈ પોતાના પ્રયત્નથી સાધન ધ્યેય પ્રાપ્તિ માટે કાર્ય કરે છે ચાલો જોઈએ હવે એના પ્રકાર સહકારના બે પ્રકાર છે મેકાઈ વડે બે પ્રકાર આપ્યા છે એક પ્રત્યક્ષ સહકાર અને બીજો પરોક્ષ સહકાર જેમ આપણે સ્પર્ધામાં વાત કરી હતી પ્રત્યક્ષ સ્પર્ધા પરોક્ષ સ્પર્ધા તો એમ પ્રત્યક્ષ સ્પર્ધાની વાત કરીએ કોઈ વ્યક્તિ કે જૂથની ધ્યેય પ્રાપ્તિમાં બીજી વ્યક્તિ કે જૂથ પ્રત્યક્ષ રીતે મદદરૂપ થાય તેને પ્રત્યક્ષ સહકાર કહેવાય કે ભાઈ કોઈ ધ્યેય પ્રાપ્તિમાં આપણે સીધે સીધો કોઈ મદદરૂપ બને બરાબર સીધે સીધો પ્રત્યક્ષ ત્યારે એવા સહકારને આપણે શું કહીએ છીએ પ્રત્યેક સહકાર કહીએ પ્રાપ્તિ માટે સીધો પ્રયાસ કરે તેને સહકાર કહેવાય દાખલા તરીકે ઉદાહરણ બાળકો સાથે સાથે મળીને મળીને કોઈ રમત રમત રમે જો રમતા મતલબ સીધી સીધા એકબીજાની મદદ કરે છે બરાબર ને મજૂરો ભેગા મળીને વજનદાર વસ્તુ ઉપાડે જો કોઈ ભારે વજનદાર વસ્તુ હોય તો એક વ્યક્તિથી ના ઉપાડે તો બીજા અન્ય લોકો સાથે મળીને મદદ દ્વારા એ વસ્તુને અન્ય જગ્યાએ પહોંચાડે મતલબ વજનદાર વસ્તુ ઉપાડે પ્રાથમિક જૂથોમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે પ્રત્યેક સહકાર હોય ને ત્યારે માનવી સામાજિક માનસિક સંતોષ હોય કે નહીં ભાઈ મને બીજાની મદદ મળે છે પરો સહકાર કોઈ એક જ ધ્યેય માટે બે કે તેથી વધુ પ્રકારે સોરી વધારે પક્ષો આ રીતે એકબીજાને મદદરૂપ થાય ત્યારે તેને પરોક્ષ સરકાર કહેવાય સીધે સીધા નહીં જો પ્રત્યક્ષમાં સીધે સીધા હોય જ્યારે પરોક્ષમાં કેવું હોય જયારે રીતે સીધે સીધા ના હોય આ પ્રકારના સહકારમાં જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી પ્રવૃત્તિ કરે જેમાં પ્રવૃત્તિઓનું વિભાજન ખાસ એમાં પ્રવૃત્તિઓનું શું હોય વિભાજન હોય વિશિષ્ટીકરણ થયેલું હોય દાખલા તરીકે આપણે એ ઉદાહરણમાં વાત કરીએ કે શાળામાં શિક્ષક ભણાવે સેવક બેલ વગાડે અને આચાર્ય વહીવટી કાર્ય સંભાળે જો અહીંયા બધા એકબીજાને આચાર્ય મદદરૂપ બને શિક્ષક મદદરૂપ બને સેવક મદદરૂપ બને કારકુન મદદરૂપ બને પણ એ બધા એકબીજાને સીધે સીધી મદદ નથી કરતા પણ કઈ રીતે મદદ કરે છે તો કે પ્રત્યક્ષ સોરી પરોક્ષ મદદ કરે છે આ કત રીતે બરાબર કે ભાઈ શિક્ષકનું કાર્ય હોય તો એ શિક્ષક બનાવવાનું કામ કરતો હોય ત્યારે વહીવટી કાર્યમાં આપણે કહીએ સમય પૂરો થાય એટલે શિક્ષક બે વગાડવા જતો કોણ વગાડે સેવક વગાડે સેવક છે એને ટેબલ કોને બનાવીને આપ્યું તો કે આચાર્ય એ બનાવીને આપ્યું તો બધા એકબીજાને મદદરૂપ બને છે પણ કઈ રીતે પરોક્ષ રીતે દૂરવર્તી જૂથોમાં પરોક્ષ સહકાર જોવા મળે છે પરોક્ષ સહકાર આધુનિક ઔદ્યોગિક સમાજાયનો લક્ષણ બની જાય છે એક પ્રકારની એકલતાનો અનુભવ કરાવે છે તો ક્યારેક એક માનસિક સમસ્યાઓ પરોક્ષ સહકાર છે એના કારણે ઘણી વખત એકલતાનો અનુભવ પણ થતો હોય છે અને બીજા મદદ થતા હોય પણ એને ખબર નથી હોતી એટલા માટે એકલતા અનુભવે છે અને ઘણી વખત એના કારણે માનસિક સમસ્યાઓ છે એ સર્જાતી હોય છે

વગેરેના સંદર્ભમાં અભ્યાસ કરે છે કે ભાઈ મનોવિજ્ઞાન છે આપણે જાણીએ છીએ કે વ્યક્તિનું વર્તન તપાસે છે મનનો અભ્યાસ નથી કરતો વર્તનનો અભ્યાસ કરે છે અને સમાજ લક્ષી મનોવિજ્ઞાન છે એ સમાજની અંદર ને જૂથમાં જે વ્યક્તિ રહે છે એનું વર્તન કેવું છે એ જૂથમાં કયા પ્રકારના ધોરણો કેવું જીવન જીવે છે કેવા પ્રકારના ધોરણો મૂલ્યો છે ધ્યેયો છે આ બધાનો અભ્યાસ કરે છે સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે તે જુદા જુદા જૂથોની રચના અને તેના કાર્યો છે એને તપાસે છે જુદા જુદા જૂથો વચ્ચેના પારસ્પરિક સંબંધો બે જૂથ વચ્ચે કેવા પારસ્પરિક સંબંધો છે સમાજમાં આવતું પરિવર્તન વગેરેનો પણ અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે જ્યારે મનોવિજ્ઞાન વ્યક્તિનો અભ્યાસ કરે છે અને સમાજશાસ્ત્ર સમાજ કે જૂથના અભ્યાસ કરે છે બંને વિજ્ઞાનો વચ્ચે તફાવત અને અવલંબન છે બંને વિજ્ઞાન છે એમાં ઘણો બધો તફાવત છે પણ સાથે સાથે શું છે અવલંબન પણ છે એકબીજા ઉપર આધારિત પણ છે મનોવિજ્ઞાન વ્યક્તિના સંગઠિત થયેલા વર્તન તેના શારીરિક માનસિક વ્યક્તિગત અનુભવોની સંયુક્ત અસર દ્વારા ઘડાયેલ વર્તનનો અભ્યાસ કરે છે જ્યારે વ્યક્તિ સમાજને જૂથ એકબીજા સાથે સંકળાયેલા છે આથી તેમનો અભ્યાસ કરતા મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર પરસ્પર સંબંધ ધરાવે છે એવું સાબિત થાય છે આ બંને સામાજિક વિજ્ઞાનો એકબીજા પાસેથી માહિતીની આપ લે કરે છે શું કરે છે એકબીજાને જરૂરી માહિતી છે પહોંચાડે છે સમાજશાસ્ત્ર વ્યક્તિ વ્યક્તિત્વ વગેરેના અભ્યાસમાં મનોવિજ્ઞાન પાસેથી માહિતી મેળવે છે જ્યારે મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનને સમજવા જૂથને ધ્યાનમાં રાખે છે આથી જૂથ અંગેની માહિતી તે સમાજશાસ્ત્ર પાસેથી મેળવે છે બરાબર વ્યક્તિના વર્તનને લગતી માહિતી છે એ સમજવા માટે જૂથનો અભ્યાસ જરૂરી છે અને જૂથ અંગેની માહિતી સમાજશાસ્ત્ર પાસેથી મેળવે છે

તો સમાજશાસ્ત્રી ટાલકોટ છે આપેલ સામાજિક રચના તંત્રના મોડેલને સમાજ વ્યવસ્થાની કાર્યાત્મક જરૂરિયાત તરીકે ઓળખાવે છે કાર્યાત્મક એટલે જે કાર્યને અનુરૂપ હોય તેવી જરૂરિયાત કોઈ પણ સામાજિક વ્યવસ્થાને ટકી રહેવું હોય તો જુદી જુદી ચાર કાર્યાત્મક જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ કે જો સામાજિક વ્યવસ્થાને ટકાવવા માટે કોઈપણ પ્રકારની ચાર કાર્યાત્મક જરૂરિયાત અહીંયા જે આપી છે આપણને ચાર જરૂરિયાતો છે પૂરી કરવી જરૂરી છે અને એ ચાર જરૂરિયાત કઈ તો પેલી છે અનુકૂલન એડેપ્શન એડેપ્ટેશન મતલબ અનુકૂલન એટલે તો કે અનુકૂલન સાધવું પડે અનુકૂળતા રહે અનુકૂળ બનવું પડે બીજું ધ્યેય પ્રાપ્તિ ગોલ એટેનમેન્ટ ધ્યેય પ્રાપ્તિ કરવી ધ્યેય પ્રાપ્ત હોવ માટેનો એક વિચાર હોવો જોઈએ સુગ્રથન ઇન્ટ્રીગેશન ઇન્ટરગેશન બરાબર એકબીજા સાથે જોડાણ હોવું જોઈએ અને રચનાની જાળવણી રચના છે એને જાળવવી જરૂરી છે અને એમાં જે તંગ દિલી છે પ્રશ્નો છે એનું નિવારણ કરવું એન્ડ પેટર્ન મેન્ટેનન્સ એન્ડ ટેન્શન મેનેજમેન્ટ આ ચાર જરૂરી છે જુઓ ચારેનો પહેલો પહેલો અક્ષર લઈ લો વિદ્યાર્થી મિત્રો એજિલ એ જી આઈ એલ એજિલ નું મોડલ બની ગયું ને એજિલ બરાબર ચારેયનો પહેલો પહેલો અક્ષર લઈ લો અનુકૂલન દે પ્રાપ્તિ સુગ્રથન રચનાની જાળવણી અને તંગદીલી નિવારણ ચાલો એના વિશે થોડું સમજીએ કોઈપણ પહેલું જ છે અનુકૂલન કોઈપણ સમાજે ટકી રહેવા અને ભૌતિક જોડાતો સંતોષવા માટે ભૌતિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવું અનિવાર્ય છે કે ભાઈ જો આપણે સમાજમાં ટકવું હોય જરૂરિયાત પૂરી કરવી હોય તો અનુકૂલન સાધવું જોઈએ તમે એક સ્થળેથી બીજા સ્થળે જાઓ છો અને જેવો તમારે ટકવું હોય તમારે તમારી જરૂરિયાત પૂરી કરવી હોય તો શું કરવું પડે એમની સાથે અનુકૂળ બનવું પડે ખોરાક અને રહેઠાણ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે આ પૂરી પાડવા માટે સમાજમાં ઉત્પાદન અને વેચણીની વ્યવસ્થા ઊભી થાય છે કે આપણે જાણીએ છીએ ખોરાક અને રહેઠાણ આ બંને આપણી મૂળ જરૂરિયાત છે અને એ પૂરી કરવા માટે સમાજમાં ઉત્પાદન અને વેચણીની વ્યવસ્થા છે સમાજમાં આ જોયા તો અર્થવ્યવસ્થા સંતોષે છે કોણ સંતોષે છે અર્થવ્યવસ્થા દ્વારા આમ આર્થિક વ્યવસ્થા દ્વારા સમાજમાં અનુકૂલન સધાય છે અને આર્થિક વ્યવસ્થા દ્વારા સમાજમાં આ અનુકૂલન છે છે બીજું તંત્રને ટકી રહેવું હોય તો કોઈને કોઈ ચોક્કસ ધ્યેય નક્કી કરવા પડે ભાઈ ધ્યેય વગર જીવનમાં કાંઈ ન બને ધ્યેય હોવો જોઈએ તમારો પણ ચોક્કસ ધ્યેય હોવો જોઈએ જો ધ્યેય ના હોય તો જે કંઈ તમે અભ્યાસ કરો છો એને શું કહેવાય ખબર છે

રાજ્ય સંસ્થા નીતિ નિર્માણ કરી તેનો અમલ કરવાનું કામ કરે નીતિ નિર્માણ પણ એના માટે ચોક્કસ કાયદાઓ કરે છે બરાબર અને એનો અમલ કરાવે છે અનુકૂલનની સમસ્યા જેટલે અંશે હલ થઈ શકે તેટલે અંશે ધ્યેય પ્રાપ્તિ સરળ બને જેટલા આપણે અનુકૂળ બનીએ એટલું જ આપણને ઝડપથી ધ્યેય પ્રાપ્ત થાય જો અનુકૂલન ન સાધીએ તો ધ્યેય પ્રાપ્ત થાય નહીં મતલબ સુગ્રથન એના પછી ત્રીજો મુદ્દો છે પ્રત્યેક સમાજે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હોય તો પોતાના આંતરિક ભાગો વચ્ચે અને નિયંત્રણ સુરક્ષિત રીતે લેવું જોઈએ મતલબ જો જોડાણ વ્યવસ્થિત હોવું જોઈએ સંકલન અને નિયંત્રણ સુરક્ષિત રીતે લઈ લે કરી લેવું જોઈએ કે જો એને સમાજમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હોય તો સામાજિક વ્યવસ્થામાં કાનૂની સંસ્થાઓ અને અદાલતો સામાજિક ધોરણોના અમલ દ્વારા આ જોઈએ તો સંતોષે જો આપણી વ્યવસ્થાની અંદર સામાજિક વ્યવસ્થા છે એમાં જે કાનૂની સંસ્થાઓ એટલે કે પોલીસ ને આ બધું જે અને અદાલતો છે એ શું કરે છે ધોરણોના અમલ દ્વારા આ જે સંકલન બધાને જોડવાનું કામ અને નિયંત્રણ રાખવાનું કામ છે એ સારી રીતે પૂર્ણ કરે છે આ સામાજિક તંત્રના બધા જ સભ્યો પરસ્પર એકબીજાને તેમજ સમગ્ર તંત્રને વફાદાર રહે તે જરૂરી છે કે સામાજિક તંત્રમાં બધા સભ્યો એકબીજાને તેમજ સમગ્ર તંત્રને આખી જે વ્યવસ્થા છે એને શું રહેવા જોઈએ વફાદાર રહે તે જરૂરી છે વફાદારી સહકાર સંકલન અને કાર્યદક્ષા કાર્ય કરવા માટેની ક્ષમતા છે વગેરે દ્વારા સામાજિક વ્યવસ્થામાં સુગ્રથન જળવાઈ રહે છે એના પછી ચોથો મુદ્દો રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ કોઈપણ સમાજે ચોક્કસ વ્યવસ્થા અથવા ધોરણોને આધારે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું પડે છે આ માટે તેણે વિવિધ સમસ્યાઓ હલ કરવી પડે કે ભાઈ જ્યારે પણ આપણે ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે આપણે જે કંઈ વચ્ચે સમસ્યાઓ એને હલ કરવી જ પડે નકર એનો આપણે ધ્યેય પ્રાપ્ત ન કરી શકીએ રચનાની જાળવણી માટે સમાજના સભ્યોએ દરજ્જાને અનુરૂપ ભૂમિકા ભજવવી જોઈએ કે ભાઈ રચનાને જાળવવા માટે આપણે આ જે કાંઈ રચના તંત્ર છે વ્યવસ્થા છે એને જાળવવા માટે જો દરેક વ્યક્તિ પોતાનું દરજ્જા મુજબ કાર્ય કરશે ભૂમિકા ભજવશે તો જ વ્યવસ્થિત જળવાઈ રહેશે તો ખર ભૂમિકા ભૂમિકા ભજવી જરૂરી છે સભ્યો પોતાની ભૂમિકા સારી રીતે ભજવી શકે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ મતલબ એને વારંવાર પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ અસરકારક ભૂમિકા ભજવતી વખતે ઘણી વખત તંગ દિલી ઉભી થાય આ ઉપરાંત કેટલીક વખત વ્યક્તિમત્તામાં તંગદિલી અનુભવાય છે કે વ્યક્તિની અંદર જયારે અસરકારક ભૂમિકા ભજવતી વખતે ઘણી વખત તંગ દિલી ડિપ્રેશન છે ટેન્શન છે એ થતું હોય છે અને ઘણી વખત વ્યક્તિમાં તંગદિલી આ જોવા મળે જે તેમને સંઘર્ષ તરફ દોરી જાય એનાથી બીજા સાથે સંઘર્ષ થતો હોય છે આથી સમાજે આંતરિક તણાવ અને સંઘર્ષના નિકાલ માટે જરૂરી માર્ગ શોધી કાઢવો જોઈએ આ કાર્ય કુટુંબ સંસ્થા દ્વારા થાય છે અને એ સંઘર્ષને દૂર કરવા માટેનું એ તણાવને દૂર કરવા માટેનું કાર્ય કોણ કરે છે કુટુંબ સંસ્થા તંગદિલી નિવારણની સમસ્યા હલ કરવાના કાર્યમાં કુટુંબની સાથે ધર્મ અને શિક્ષણ જેવી સંસ્થાઓ પણ મહત્વનું કાર્ય કરે છે એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ અથવાનો સામાજિક વ્યવસ્થાના પાસાઓ વિશે જણાવો તો ખાસ સામાજિક વ્યવસ્થાના પાસાઓ વિશે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ રત્નાતંત્રની વાત કરીએ હવે આપણે એના વ્યવસ્થાની વાત કરીએ કયા કયા પાસા કાર્ય કરે છે તો કે એના ચાર પાસાઓ છે જોઈએ પહેલું ઉપ જૂથો જૂથ એટલે ખબર છે પણ ઉપજૂથ એટલે એના પેટા જૂથો કોઈ પણ સમાજમાં અનેક જૂથો હોય છે અને દરેક જૂથ સામાજિક આંતરક્રિયાની વ્યવસ્થા છે ઉપજૂથ કહેવાય છે જો કોઈ પણ ઉપજૂથ જૂથના પેટા ભાગરૂપે વિકસેલું હોય છે એટલા માટે તેને ઉપજૂથ અથવા પેટા ઉપજૂથ કહેવાય છે વ્યક્તિઓ અનેક ઉપજૂથોમાં વિવિધ પ્રકારના સામાજિક સ્થાન ધરાવે છે જો વ્યક્તિઓ છે અનેક જૂથોમાં અલગ અલગ સામાજિક સ્થાન ધરાવે હું અહીંયા તમારી સામે શિક્ષક છું કુટુંબનું જૂથ હોય તો એમાં એક પુત્ર હોઈ શકું પતિ હોઈ શકું પિતા હોઈ શકું દીકરો વગેરે વગેરે કદાચ મિત્રોના જૂથમાં મિત્ર હોઈ શકું તો અલગ અલગ જૂથમાં એક કોઈ ને કોઈ સ્થાન ધરાવે છે આ સ્થાનોને આધારિત વિવિકા ભૂમિ વિવિધ ભૂમિકા ભજવવા માટે તે આંતરક્રિયા કરે છે અને અલગ અલગ સ્થાન મુજબ એ અલગ અલગ ભૂમિકા ભજવે છે જૂથ અને ઉપજૂથ નો ખ્યાલ સાપેક્ષ છે સાપેક્ષ એટલે બધી જગ્યાએ સરખો ના હોય ભાઈ સાપેક્ષ ધરાવતો એક જગ્યાએ યોગ્ય હોય તો બીજી જગ્યાએ અયોગ્ય હોય આંતરક્રિયાની કઈ વ્યવસ્થાને આપણે જૂથ તરીકે ઓળખાવીએ છીએ તેના ઉપર ઉપજૂથનો ખ્યાલનો આધાર છે દાખલા તરીકે ભારતને જૂથ તરીકે ગણીએ તો તેના રાજ્યો ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ વગેરે શું છે ઉપજૂથ છે જુઓ અહીંયા શું છે સાપેક્ષતા ભારત છે એ જૂથ છે તો એના રાજ્યો ઉપજૂથો છે હવે આપણે ગુજરાતની વાત કરીએ જો અત્યાર સુધી એને આપણે ઉપજૂથ તરીકે લીધો હવે ગુજરાતને આપણે જૂથ તરીકે લઈએ તો એના વિવિધ જિલ્લાઓ છે જેમ કે ભાવનગર અમલેલી લાજકોટ વડોદરા સુરત અમદાવાદ આ બધા જિલ્લાઓ છે શું છે એના ઉપજૂથો છે જો કોઈ એક શાળાને જૂથ તરીકે લઈએ તો વિદ્યાર્થી શિક્ષકો વહીવટી કર્મચારીઓ સેવગણ વગેરે એના ઉપજૂથો છે આમ સમાજના સભ્યો અનેક ઉપજૂથના વિવિધ દરજ્જાઓ ધરાવે છે દરેક ઉપજૂથમાં વિભિન્ન દરજ્જાઓનો કોટીક્રમ રચાયેલો હોય છે એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બીજું પાસું એટલે કે ભૂમિકાઓ સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના વિવિધ દરજ્જાઓ હોય છે જુઓ આ આપણે જે વ્યવસ્થા છે એમાં બધાનો દરજ્જો જુદો જુદો હોય છે આ દરજ્જાના સંદર્ભમાં સામાજિક ધોરણો પ્રમાણે વ્યક્તિ કાર્ય કરે કે ભાઈ આ બધી જગ્યાએ અલગ અલગ દરજ્જો ધરાવે છે એમાં જે સમાજના જે ધોરણો છે એ મુજબ કરતો હોય છે તેને આપણે શું કહીએ કહીએ તો કે ભૂમિકા જે ફરજોનો નિર્દેશ કરે છે આ આ ફરજો ભૂમિકા છે એ વ્યક્તિની કઈ ફરજ છે એ નક્કી કરે છે ભૂમિકા એ દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે સામાજિક વ્યવસ્થામાં દરેક વ્યક્તિને વિવિધ ઉપજોથોમાં વિવિધ ભૂમિકા ભજવવાની હોય છે જેમ કે શાળામાં આચાર્ય શાળાનું સંચાલન કરે શિક્ષક ભણાવે વિદ્યાર્થી ભણે વહીવટી કર્મચારી છે એ કાર્યાલયનું કામ કરે સેવક સેવા નું કામ કરે આ કાર્ય તેમની ભૂમિકા નિર્દેશિત કરે છે ત્યારબાદ સામાજિક ધોરણોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચના તંત્રમાં કોઈ સ્થાન સાથે સંકળાયેલી સમૂહ વર્તનની અપેક્ષા અપેક્ષા હંમેશા બીજા પાસે હોય કે અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચના તંત્રમાં કોઈ સ્થાન સાથે સંકળાયેલી સમૂહ વર્તનની અપેક્ષાઓ એટલે સામાજિક ધોરણો કે અન્ય સમૂહ કોઈ અન્ય સમૂહ છે એની પાસે જે કયા પ્રકારનું વર્તન કરવું એવી જે અપેક્ષા રાખવામાં આવે છે સામાજિક પરિસ્થિતિ અથવા રચનાતંત્રને જાળવવા માટે એને આપણે જે પરિસ્થિતિ અપેક્ષાઓ રાખીએ એને આપણે સામાજિક ધોરણો કહીએ છીએ જેમ કે સમાજ આપણી પાસે એક પ્રકારનું વર્તનની અપેક્ષા રાખે ભાઈ આપણે વ્યવસ્થિત સમાજમાં કોઈને હાનિ ન પહોંચે નુકસાન ન પહોંચે એ પ્રમાણે રહેવું અથવા વર્તન કરવું તો એક સામાજિક ધોરણ છે આ સામાજિક ધોરણ વ્યક્તિનું વર્તન નક્કી કરતા માપદંડો છે જે વ્યક્તિનું વર્તન કરે છે નક્કી કરે છે આ માપદંડો જ વ્યક્તિના વર્તનની યોગ્યતા અને અયોગ્યતા નું સ્પષ્ટીકરણ આપે કે જે સામાજિક ધોરણો છે એના આધારે જ આપણે નક્કી કરીએ છીએ કે વ્યક્તિનું વર્તન યોગ્ય છે કે અયોગ્ય જેમ કે શાળાના સંચાલનના નિયમો હોય છે આચાર્યથી લઈ વિદ્યાર્થી સુધીના તમામ તબક્કે વર્તનને નિયંત્રિત કરે ભાઈ આપણે શાળામાં સંચાલનની વાત કરીએ એમાં જો નિયમો હોય વિદ્યાર્થીએ કેટલા વાગે આવવું કેટલા વાગે જવું કેવી રીતે રહેવું કેવી રીતે ક્લાસમાં બેસવું હોમવર્ક કેવી રીતે લાવવું કેવી રીતે વર્તન વ્યવહાર કરવું એકબીજા સાથે આ બધું નિયંત્રિત હોય છે એ પછી આચાર્ય હોય કે વિદ્યાર્થી હોય બધા માટે સામાજિક ધોરણો સમૂહ જીવનને વાતાવરણ રચે છે અને આ સામાજિક ધોરણ દ્વારા સમૂહ જીવનનું વાતાવરણ છે ને એ સ્પષ્ટ થતું હોય છે ચોથો મુદ્દાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક મૂલ્યો સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે વર્તન કરે છે તેનું મૂલ્યાંકન સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થતું હોય છે આ સાંસ્કૃતિક મૂલ્યોને સમૂહનું પીઠબળ હોય છે કોઈ સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે દરજ્જો ધરાવે છે તેનું મૂલ્યાંકન પણ સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થાય છે કે સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે વર્તન કરે ને એનું મૂલ્યાંકન મૂલ્યાંકન એટલે એનું તપાસ એને જોવાનું કાર્ય છે શેના આધારે થતું હોય છે સામુ સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થતું હોય અને આ સાંસ્કૃતિક મૂલ્યોને આખા સમૂહનું પીઠબળ હોય સમૂહનો ટેકો હોય છે બરાબર અને જે કંઈ આપણે દરજ્જો ભોગવીએ છીએ એનું મૂલ્યાંકન પણ સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થતું હોય છે જેમ કે શાળાના આચાર્યશ્રી પ્રામાણિકતા અને પારદર્શકતા શિક્ષકોએ નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું વિદ્યાર્થીએ નમ્રતાથી વર્તવું વગેરેના સાંસ્કૃતિક મૂલ્યોના ઉદાહરણ ગણી શકાય છે સાંસ્કૃતિક મૂલ્યોને ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણ તરીકે પણ ઓળખવામાં આવે ઉચ્ચ કક્ષાના બે શ્રેષ્ઠ

વગેરે વ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવી છે અને આ દરેક વ્યવસ્થાને એક કે અનેક ધ્યેયો હોય છે આવા સામાજિક ધ્યેયોની પૂર્તિ માટે એટલે કે પૂર્ણ કરવા માટે સમાજ વ્યવસ્થા ગતિશીલ રહે છે મતલબ સતત કાર્ય કાર્યરિત કાર્યાન્વિત છે એ રહે છે આમ સામાજિક વ્યવસ્થાના પાસાઓ પારસ્પરિક રીતે એકબીજા સાથે સંકળાયેલા છે અને કોઈ એક પાસામાં પરિવર્તન આવતા અંશતઃ કે વધારે થોડાક કે વધારે પ્રમાણમાં અસરો સામાજિક વ્યવસ્થા તંત્ર ઉપર થતી હોય છે વિદ્યાર્થી મિત્રો તેવીસમો પ્રશ્ન બરાબર છે અને આપણો લગભગ લાસ્ટ પેપરનો પ્રશ્ન કે ભાઈ સંઘર્ષનો અર્થ આપી તેના પ્રકારો વિશે જણાવો કે જ્યારે બે કે તેથી વધુ પક્ષો એક જ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે જુઓ હંમેશા બે પક્ષ બે પક્ષ હોય અને ધ્યેય કેટલો હોય ધ્યેય એક જ હોય બે પક્ષ દ્વારા બે પક્ષ અને એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે અને તેમાંનો દરેક પક્ષ સામા પક્ષની ઈચ્છા વિરુદ્ધ જઈને પણ તેને ધ્યેયથી વંચિત રાખવા કે અંકુશમાં લેવા નુકસાન પહોંચાડવા કે તેનો નાશ કરવાના પ્રયત્ન કરે તેને સંઘર્ષની પ્રક્રિયા કહે છે કે કોઈ પણ ભોગે જ્યારે કોઈ એક ધ્યેય હોય અને બે પક્ષ હોય ત્યારે કોઈ પણ ભોગ એ સામે વાળા પક્ષની વિરુદ્ધમાં જઈને એને નુકસાન પહોંચાડી અને અંકુશમાં રાખી એને દૂર કરીને જે ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે અને આપણે શું કહીએ છીએ સંઘર્ષની પ્રક્રિયા કહેવાય દાખલા તરીકે તમે જો ચૂંટણીમાં જોયું છે સત્તા મેળવવા માટે થતી ચૂંટણી સંગ્રામ એકાબીજા વિરુદ્ધ કેટલું ઝેર ઉગે કેટલા એકાબીજાની ખેંચતાણ થાય એકાબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે ચૂંટણીમાં આપણે આ બધું જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો બરાબર ને તો જયારે આ જે બાબત છે એને આપણે સંઘર્ષ તરીકે ઓળખીએ છીએ અને પેજના મતે જ્યારે માનવીઓ એક જ કે અછત ધરાવતા ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકબીજાનો મુકાબલો કરે એકબીજાને નુકસાન કરી સામ સામે આવે ત્યારે તેને સામાજિક સંઘર્ષ કહે છે મેકાઈ એવું કહે છે જ્યારે કોઈ એક જ ધ્યેય હોય અથવા ધ્યેયની અછત હોય ત્યારે એને પ્રાપ્ત કરવા એકબીજાનો મુકાબલો કરે એકબીજાને નુકસાન કરી સામસામે આવે અને તેને સામાજિક સંઘર્ષ કહેવાય જેમ કે જ્ઞાતિ સંઘર્ષ જો દરેક જ્ઞાતિ છે એને વિકાસ સાધવો છે એને આપણે એમ કહીએ કે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી છે એના માટે જો આપણે એકબીજાના જ્ઞાતિ સંઘર્ષ અવારનવાર થતા જોયા હશે બધી જ્ઞાતિ પોતાને ઉચ્ચ ગણવા માટે બધી ઉચ્ચ જ છે ભાઈ બધી જ્ઞાતિ ઉચ્ચ જ છે શ્રેષ્ઠ જ છે પણ છતાં એમની વચ્ચે જ્ઞાતિ છે એના દરજ્જાને ધ્યાનમાં રાખીને અવારનવાર જ્ઞાતિ સંઘર્ષ થતા જોવા મળે ટૂંકમાં સંઘર્ષ એક જ ધ્યેય પ્રાપ્તિ માટે બે પક્ષો વચ્ચેની પરસ્પરની વિરુદ્ધ પ્રવૃત્તિ છે સંઘર્ષના પ્રકારોની ચર્ચા વિદ્યાર્થીઓ તો સંઘર્ષ આપણે અહીંયા જોઈએ કે એક અ અને પરોક્ષ સંઘર્ષ પ્રત્યક્ષ અને પરોક્ષ અને હવે તમે સમજી ગયા છો જ્યારે સીધે સીધું હોય ત્યારે પ્રત્યક્ષ અને આડકતરો હોય ત્યારે પરોક્ષ એક જ ધ્યેય પ્રાપ્તિ માટે બંને પક્ષો પરસ્પર સીધી રીતે અવરોધ ઉભો કરે ઉતારી પાડે એકબીજાનો નાશ કરવા શારીરિક બળનો પ્રયોગ કરે ત્યારે તેને પ્રત્યક્ષ સંઘર્ષ કહેવાય દાખલા તરીકે બે વ્યક્તિઓ મારામારી વાક યુદ્ધ કરતી હોય બે રાજકીય પક્ષો વચ્ચે એકબીજાને ઉતારી પાડે આપણે જાણીએ છીએ જો મારામારી બે વ્યક્તિઓ દ્વારા થાય વાક યુદ્ધ વાક યુદ્ધ એટલે આમ આમાં મંડી પડે ધબ ધબાટી બોલાવે તું આવો તું આવું તું આમ કરશો તેમ કરશો એકબીજાને ઉતારી પાડે બે રાજકીય પક્ષો ભાજપ કોંગ્રેસ ની કાપે કોંગ્રેસ ભાજપ ની કાપે આ પ્રકારના જ્યારે સીધે સીધા હોય છે ત્યારે આ પ્રકારનો જે અવરોધ છે ને એને આપણે પ્રત્યક્ષ સંઘર્ષ કહીએ છીએ જ્યારે એક જ ધ્યેય પ્રાપ્તિ માટે બંને પરસ્પર પરોક્ષ કે આડકતરીતે રીતે અવરોધ ઊભો કરે તેને પરોક્ષ સંઘર્ષ કહેવાય દાખલા તરીકે શીત યુદ્ધ શીત એટલે ઠંડુ યુદ્ધ જો સીધે સીધા સામે નથી આવતા આડકત્રી રીતે એકબીજા નુકસાન થાય ને એવો પ્રયત્ન કરે એક્ઝામ્પલ તરીકે અત્યારે અમેરિકા ભારતની જ વાત કરીએ તો ચાઈનાના જો એપ્લિકેશનો બંધ કરી દીધી શીત યુદ્ધ બાંધવા નથી ગયા પણ એપ્લિકેશન બંધ કરી દીધા નુકસાન કરવું બે કંપની વચ્ચેના પ્રચારનું યુદ્ધ કે પ્રચાર થતો હોય ત્યારે સીધે સીધા નહીં પણ ઓલા કરતા કંઈક અલગ સ્કીમ મૂકીને બરાબર તો સીધે સીધું નહીં પરોક્ષ રીતે આડકતરી રીતે જ્યારે અવરોધ ઊભો કરે તો તેને પરોક્ષ સંઘર્ષ કહેવાય છે આંશિક કે સંપૂર્ણ આંશિક એટલે થોડુંક અને સંપૂર્ણ એટલે પૂરેપૂરું બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા એકબીજાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હોય અને બંને પક્ષો વચ્ચે કરાર કે સંમતિ શક્ય હોય કરાર કોન્ટ્રાક્ટ સંમતિ બંનેની મંજૂરી શક્ય હોય તેવા સંઘર્ષને આંશિક સંઘર્ષ કહે છે દાખલા તરીકે મજૂર માલિકો વચ્ચેના સંઘર્ષ કે ભાઈ મજૂર વધારે માંગણી કરતા હોય છે પગાર વધારો પગાર વધારો ત્યારે ઘણી વખત મજૂર અને માલિકો વચ્ચે સંઘર્ષ ઉભો થતો હોય છે બંને વચ્ચે કરાર થઈ શકે બંને વચ્ચે મંજૂરી થઈ શકે તો એ પ્રકારનો અને એને નિવારી શકાય તો એ પ્રકારનો જે સંઘર્ષ થાય છે એને આપણે શું કહીશું આંશિક ટૂંક સમય માટેનો જ્યારે સંપૂર્ણ પ્રકારનો સંઘર્ષ એટલે જેમાં ભાગ લેનાર દરેક પક્ષ સામ સામા પક્ષનો નાશ કરવાનો પ્રયાસ કરે છે એટલે કે આવા સંઘર્ષમાં સંમતિ કે કરાર ક્યારેય શક્ય ન બને બરાબર જેમ કે દાખલા તરીકે બે રાષ્ટ્રો વચ્ચેનું થતું યુદ્ધ કે જેમાં કરાર કે ક્યારેય શક્ય ન બને બે રાષ્ટ્રો વચ્ચેનું થતું યુદ્ધ પ્રત્યક્ષ કે પરોક્ષ આંશિક અને સંપૂર્ણ સંઘર્ષ વ્યક્તિગત કે જૂથ સંઘર્ષ પણ હોઈ શકે તથા આંતરિક તથા બાહ્ય સંઘર્ષ પણ હોઈ શકે કે ભાઈ સંપૂર્ણ સંઘર્ષ છે એમાં આપણે વાત કરીએ બે રાષ્ટ્રો વચ્ચે અથવા તો યુદ્ધ એ પ્રત્યક્ષ પરોક્ષે હોય આંશિક એ હોય ને સંપૂર્ણ હોય વ્યક્તિગત કે જૂથ સંઘર્ષે હોય અને આંતરિક હોય ને બાહ્ય પણ સંઘર્ષ હોઈ શકે કોઈ પણ પ્રકારનો સંપૂર્ણ સંઘર્ષ હોય શકે એના પછી આપણે ત્રીજું જોઈએ વ્યક્તિગત કે જૂથ સંઘર્ષ વ્યક્તિગત એટલે પર્સનલ અને જૂથ એટલે ગ્રુપમાં બે વ્યક્તિઓ વચ્ચેના સંઘર્ષને વ્યક્તિગત સંઘર્ષ કહેવાય દાખલા તરીકે પતિ પત્ની તું તું મે મે બરાબર અને બે મિત્રો વચ્ચેનો સંઘર્ષ જેમાં બે વ્યક્તિને જ લાગુ પડતું હોય ત્રીજા કોઈને નહીં જ્યારે બે જૂથો વચ્ચેનો સંઘર્ષ હોય તેને જૂથ સંઘર્ષ કહેવાય જેમ કે બે જ્ઞાતિ વચ્ચેનો હોય અથવા આપણે એમ કહીએ બે ટીમ વચ્ચેનો હોય બરાબર ઉપયોગ બંને સંઘ સંઘર્ષ પ્રત્યક્ષ હોય અને પરોક્ષ સ્વરૂપના હોય શકે આંશિક હોય અને સંપૂર્ણ હોય બરાબર વ્યક્તિગત સંઘર્ષ કે જૂથ વ્યક્તિગત મારી નાખો અથવા બંને વચ્ચે સમજૂતી થઈ જાય કરાર થઈ જાય તો આંશિક અથવા સંપૂર્ણ પ્રત્યક્ષ સીધે સીધો પણ હોય અને પરોક્ષ હોય આટલી રીતે નીકળવા દે બરાબર સીધે સીધું નુકસાન ન પહોંચાડે આર્થકતી રીતે અવરોધ ઉભો કરે પ્રત્યક્ષ પરોક્ષ બરાબર તો વ્યક્તિગત અથવા જૂથ સંઘર્ષ પછી આંતરિક અને બાહ્ય સંઘર્ષ કોઈ જૂથના સભ્યો વચ્ચે પરસ્પર પ્રત્યક્ષ કે પરોક્ષ સંઘર્ષ હોય તેવા સંઘર્ષને આંતરિક સંઘર્ષ કહેવાય જુઓ કોઈ જૂથના સભ્યો વચ્ચે પ્રત્યક્ષ અથવા પરસ્પર સોરી પરસ્પર પ્રત્યક્ષ કે પરોક્ષ હોય તેવા સંઘર્ષને આંતરિક અંદરો અંદર જેમ કે દાખલા તરીકે કુટુંબમાં પિતા પુત્ર વચ્ચેનો સંઘર્ષ પ્રત્યક્ષ અથવા પરોક્ષ હોય ઘણી વખત પિતા પુત્ર ન બોલતા હોય એકબીજાના લેણામાંથી કાઢી મૂકે એકબીજા વચ્ચેનો સંઘર્ષ આંતરિક અંદરનો છે જ્યારે એક જૂથ બીજા જૂથ સાથે સંઘર્ષ કરતો હોય ત્યારે તેવા સંઘર્ષને બાહ્ય કે ભાઈ એક જૂથ છે એ બીજા કોમ વાદ આપણે કહીએ ભાઈ એક કોમ છે બીજી કોમ સાથે એક જ્ઞાતિ છે બીજી જ્ઞાતિ સાથે બાહ્ય બરાબર જેને આપણે કોમી સંઘર્ષ પણ કહી શકીએ જેને બાહ્ય બીજી બીજા સાથે બીજા જૂથ સાથે સંઘર્ષ હોય એવા પ્રત્યક્ષ સંઘર્ષની માત્રા કે તીવ્રતામાં તફાવત હોઈ શકે તેમજ અસહકાર કે અબોલાથી માંડીને પરસ્પરનો નાશ કરવા સુધીનો હોય શકે જુઓ પ્રત્યક્ષ સંઘર્ષ છે એની માત્રા એ કેટલા પ્રમાણમાં હોઈ શકે તીવ્રતામાં તફાવત હોઈ શકે અસહકાર કે અબોલાથી માંડીને ભાઈ મદદ ના કરવી આપણે કોઈ સાથે સંઘર્ષ હોય તો આપણે એને ના બોલીએ એને મદદ ના કરીએ ત્યાંથી માંડીને એને મારી નાખવા સુધીનો સંઘર્ષ છે એ થતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ સત્ર સંત્રાંતુ જે અગિયાર આસનું સમસ્યાસરનું પેપર છે એનું પેપર સોલ્યુશન આપણે અત્યારે કર્યું બરાબર છે અને ખાસ તમે સમજ્યા હશો અને ખાસ એનો અભ્યાસ કરવો બરાબર જોઈને લખી નાખવું એટલા માટે આપણે પેપર સોલ્યુશન નથી કર્યું પરંતુ ખાસ જે આ કોરોનાના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને તમે જે અભ્યાસથી વંચિત રહી ગયા છો એને ધ્યાનમાં રાખીને તમને આ સમજાવવા માટે બાકી તો લખીને મૂકી શકાય તમે વાંચી લખી શકો એવા છો પણ તમને સમજાવવાનો પ્રયત્ન એટલા માટે કર્યો તમે એને સમજી શકો અને વ્યવસ્થિત એનો અભ્યાસ કરી શકો એટલા માટે આ પેપર સોલ્યુશન છે અહીંયા આપણે આપ્યું છે બરાબર ને તો વ્યવસ્થિત એનો અભ્યાસ કરવો અને પછી પ્રથમ સત્રનું પેપર છે એને વ્યવસ્થિત લખવું થેન્ક્સ ફોર વોચિંગ